વિદ્યાર્થી મિત્રો ઓમ નમઃ શિવાય વ્યવહારોની પીઓડી સર ધોરણ 11 એકાઉન્ટ ચેપ્ટર 2 સ્ટાન્ડર્ડ 11 એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 કોઈ પણ વ્યવહાર હોય તો બે વ્યક્તિઓ વચ્ચે થાય વ્યક્તિ સંસ્થા વચ્ચે થાય સંસ્થા વ્યક્તિ વચ્ચે થાય અથવા તો સંસ્થા સંસ્થા વચ્ચે થતો હોય એટલે સંસ્થા એટલે અહીંયા ધંધાદારી પેઢી સમજવાનું તમારે બરાબર છે હવે વ્યવહારોમાં બે અસર થાય કોઈક ઉધાર થાય તો કોઈક જમા થાય કોઈક લાભ લેનાર હોય તો કોઈ લાભ આપનાર હોય માલ જાય અથવા માલ આવે ખર્ચો થાય અથવા આવક થાય ધંધામાં આ છ ટાઈમની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે હવે આપણે એ બધી પરિસ્થિતિઓને તબક્કાવાર સમજવાનો પ્રયત્ન કરીએ ચલો પહેલો વ્યવહાર શું છે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તમે 20,000 રૂપિયા રોકડા લાવો છો અને ધંધો શરૂ કરો છો તો રોકડ તમારે ધંધામાં આવે છે તમે પોતે જ રોકડ લાવનાર છો એટલે માલિક રોકડ આપનાર થયો એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે અસર માલિક આપનાર હોય ત્યારે મૂડી ખાતે અસર તમારે આપવાની હોય છે જ્યારે જ્યારે ધંધામાં માલિક રોકડ લઈને આવે એટલે મૂડી તમારે મૂડી ખાતે અસર આપી દેવાની બીજો વ્યવહાર છે રૂપિયા 40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 40,000 આપણે ક્યાં ભર્યા બેંકમાં ભર્યા એટલે બેંક જે છે એ લેનાર કહેવાય રોકડ એટલે બેંક ખાતે અસર થશે અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે પણ અસર થશે બેંકમાં આપણે ભરવા જઈએ એટલે આપણી જોડેથી રોકડ શું થાય છે જાય છે 3,000 નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો ખાસ ધ્યાન આપજો અહીંયા કે રોકડ શબ્દનો ઉલ્લેખ આવ્યો નથી એટલે તમે ભારતી બહેન પાસેથી માલ ખરીદો છો ખરા માલ આવે છે બદલામાં તમે રોકડ આપતા નથી ખાલી નામ આપ્યું છે ભારતી બહેન પાસેથી ખરીદ્યો એટલે અહીં ભારતી બહેન માલ આપનાર થયા માલ આવે ક્યારે જ્યારે ખરીદો ત્યારે ત્યારે તમારે ખરીદ ખાતે અસર આપવાની ભારતી બહેન માલ આપનાર છે એટલે ભારતી બહેન ખાતે અસર થાય નંબર 4 5,000 નો માલ વિપુલને વેચ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5,000 નો માલ આપણે વિપુલને વેચીએ છીએ ખરા પણ વિપુલ આપણને રોકડ કે ચેક આપતો નથી એટલે 5,000 નો માલ વિપુલને વેચીએ છીએ એટલે લાભ લેનાર કોણ થયો વિપુલ પોતે એટલે વિપુલ ખાતે અસર થાય માલ વેચાણથી જાય છે એટલે વેચાણ ખાતે એની ચોથી અસર એટલે બીજી અસર આવશે વ્યવહાર નંબર 5 રૂપિયા 2,000 નો માલ રોકડેથી વેચ્યો હવે અહીંયા જો રોકડ શબ્દનો ઉલ્લેખ થયો છે 2,000 નો માલ રોકડેથી વેચ્યો રોકડેથી જ્યારે જ્યારે આપણે માલ વેચીએ ત્યારે રોકડ આપણી પાસે આવે અને માલ જાય છે એટલે વેચાણ ખાતે અસર રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર આમ વિદ્યાર્થી મિત્રો દરેક વ્યવહારમાં બે અસરો તો આવશે જ રૂપિયા 1,500 નું ફર્નિચર ખરીદ્યું અહીંયા વિદ્યાર્થી મિત્રો ન તો કોઈનું નામ છે ના રોકડ શબ્દ છે ના ચેક શબ્દ છે પણ ફર્નિચર ખરીદવાથી ફર્નિચર આવે બરોબર છે મકાન ખરીદવાથી મકાન આવે ફર્નિચર ખરીદવાથી ટેબલ ખરીદવાથી કે ઘોડાગાડી આવવાની નથી એટલે જે આવે એ તમારે એના ખાતે ઉપર કરવાનું અહીંયા રોકડ શબ્દ કે કોઈનું નામ વપરાયું નથી ફર્નિચર ક્યાંથી લીધું છે એવું તમને કહેવામાં આવ્યું નથી ખાલી ખરીદ્યું છે એવું કહેવામાં આવ્યું છે તો પણ તમારે રોકડ જાય છે એવું સમજીને રોકડ ખાતે બીજી અસર આપવાની રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા તમે અહીંયા 200 રૂપિયા સેના ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો કમિશનના ચૂક્યા છે તો કમિશન એ ધંધાનો ખર્ચ છે એટલે કમિશન ખાતે ઉધાર અને અહીંયા ચૂકવો અને જ્યારે જ્યારે તમે રૂપિયા ચૂકવો છો ત્યારે પૈસા તમારી જોડેથી જાય એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે અસર હવે વાત આવી નંબર 8 વ્યવહાર નંબર 8 શું કહે છે જોઈએ 200 નો માલ વિપુલે પરત કર્યો વિપુલ આપણને ક્યારે માલ પરત કરે જ્યારે આપણે ભૂતકાળમાં વિપુલને માલ વેચ્યો હોય ત્યારે વિપુલે પરત કર્યો એટલે માલ આપણી જોડે આવે છે કયો માલ હશે વેચેલ માલ આવે છે તો વેચાણ પરત ખાતે અસર થાય માલ આપી જનાર કોણ છે વિપુલ છે એટલે વિપુલ માલ આપનાર થયો એટલે વિપુલ ખાતે એની બીજી અસર આવે નંબર 9 150 નો માલ ભારતી બહેનને પરત કર્યો
भारतीय बहन ने नया परत करना मतलब सु आपने भारतीय बहन जोड़ी माल खरीदे हो से बरोबर से ना आपने भारतीय बहन ना दिए ची तो भारतीय बहन माल लेनर दाया है तो भारतीय बहन गाते हो सर अने आपने खरीदे लो माल परत आ दिए ची लेकिन ये माल जाए से बन के वो खरीदे लो माल परत जाए ची खरीद परत खाते बीजी असर आ उसे दसवें बार भारतीय बहन ने 2850 નો ચેક આપ્યો આપણે ચેક આપ્યો છે કોને આપ્યો છે ભારતી બહેન ને તો ભારતી બહેન લેના ગયા તો ભારતી બહેન કાદે એની અસર થઈ જોઈએ આપણે શું આપીએ છીએ ચેક આપીએ છીએ એટલે આપણે ખિસ્સામાંથી રોકડ નથી આપવાની પણ આપણી બેંકમાંથી નાણા જશે એટલે બેંક ખાતે અસર એટલે બેંક આપનાર છે બેંક ખાતે અસર નંબર 11 વિપુલે રૂપિયા 4800 નો ચેક આપ્યો વિપુલે ચેક આપ્યો આનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે વિપુલ આપણને પૈસા આપે છે પણ રોકડ નથી આપતો ચેક આપે છે એટલે ચેક છે ને એમાં લેનાર આપણે ભલે હોઈએ પણ ચેક આપે ત્યારે બેંક લેનાર છે એવું સમજો બેંક ખાતે અસર અને વિપુલ ચેક આપનારો હોવાના કારણે બીજી અસર વિપુલ ખાતે આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે વ્યવહારો કયા પ્રકારના હોય બરોબર તો ટોટલ 6 કન્ડિશન થાય છે માલ આવે મિલકત આવે માલ જાય મિલકત જાય કોઈ ધંધાનો લાભ લેનાર હોય તો કોઈ ધંધાનો લાભ આપનાર હોય છે રોકડ આવે કાં તો રોકડ જાય છે બરોબર કાં તો લેવાના થાય કાં તો આપવાના થાય કાં તો ખર્ચો થાય કાં તો આવક થાય તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે વ્યવહારની બેવડી અસર કેવી રીતે કામ કરે છે તો આ ઉદાહરણ દ્વારા આપણે વ્યવહારની બેવડી અસર આપનાર કોણ લેનાર કોણ માલ આવે છે જાય છે ખર્ચ છે આવક છે વગેરેની આપણે માહિતી મેળવી બરોબર વેચાણ પરની માહિતી મેળવી ખરીદ પરની માહિતી મેળવી ચૂકવણીની માહિતી મેળવી ભારતી બહેનને ચેક આપ્યો વસૂલીની માહિતી મેળવી એ વિપુલ પાસેથી ચેક મળ્યો તો વિદ્યાર્થી મિત્રો આ રહે આ વ્યવહારોને વારંવાર આપણે વિડીયોમાં જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આના પછીના જે તમામ ઉદાહરણો છે એ બધા જ આપણને વ્યવસ્થિત આવડે બસ એ ચૂકવણીનો સિવાય